केंद्रीय गृहमंत्री अमित शाह अहमदाबाद में मोटी भेट आपी छे, तेओ संबोधन करी रह्या छे, सीधा जईए त्यां। आपणे रेलवे वाळाने कह्युं के भाई एक फूट ओवर ब्रिज बनाई दो, आजे फूट ओवर ब्रिज नुं पण भूमिपूजन नुं काम पूरुं थई गयुं छे, कोईए हवे लाइन उपरथी जवानुं नहीं रहे। 18 કરોડ ના ખર્ચે 3 જગ્યાએ અલગ 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 અંડર બ્રિજ બનાવવાનું કામ પણ આજે ચાલુ થઈ ગયું છે। મિત્રો, આનાથી રેલવેના ક્ષેત્રમાં આપણા કેટલાય પ્રશ્નો આજે એક સાથે ઉકલી ગયા છે। છેલ્લા 3 વર્ષમાં 19-20માં 3 રેલવે ક્રોસિંગ હટાયા, ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવ્યા, 20-21માં 4 રેલવે ક્રોસિંગ હટાયા અને 21-22માં 3 રેલવે ક્રોસિંગ હટાયા। 3 વર્ષમાં 10 રેલવે અંડરપાસ અથવા ઓવરબ્રિજ બનાવી ક્રોસિંગથી મુક્ત આપણું મતક્ષેત્ર કરવાનું કામ આજે આ ભારતીય જનતા પાર્ટીની મોદી સરકારે કર્યું છે। મિત્રો, આજે એની સાથે સાથે લગભગ ચાંદલોડિયા સ્ટેશનવાળા માટે હું કહું છું, લગભગ 10 ટ્રેનો ચાંદલોડિયા સ્ટેશન પર આજથી જ ઊભી રહેવાની ચાલુ કરવાની છે। એક ગોરખપુર ઓખા એક્સપ્રેસ, સોમનાથ જબલપુર એક્સપ્રેસ, સોમનાથ જબલપુર એક્સપ્રેસ બીજી એક ટ્રેન, બાંદ્રા વેરાવલ એટલે મુંબઈ જવા માટે પણ ચાંદલોડિયા સ્ટેશનથી જ હવે તમને ટ્રેન મળી જશે। મુંબઈ ઓખા બીજી એક ટ્રેન પણ ચાંદલોડિયા ઊભી રહેવાની, અમદાવાદ સોમનાથ એક્સપ્રેસ આંબલી ઊભી રહેશે, વડોદરા જામનગર ટ્રેન આંબલી ઊભી રહેશે, સાબરમતી પર પણ એક મુંબઈની નવી ટ્રેન ઊભી રહેશે, બિકાનેર દાદર એક્સપ્રેસ સાબરમતી સ્ટેશન પર ઊભી રહેશે અને મુઝફ્ફરપુર અમદાવાદ છેક બિહાર સુધી પહોંચાડવાની ટ્રેન પણ હવે સાબરમતીથી તમે પકડી શકશો। એના સિવાય અમદાવાદ મુઝફ્ફરપુર, આગ્રા અમદાવાદ, ગ્વાલિયર અમદાવાદ આ ટ્રેનો પણ ઊભી રહેવાની શરૂઆત થઈ જવાની છે। મિત્રો, ચાંદલોડિયા સ્ટેશન પર પાર્કિંગ, સૌંદર્યકરણ, ટિકિટ બુકિંગની વ્યવસ્થા આ બધા માટે લગભગ 7.8 કરોડ રૂપિયાના કામોની આજે હું ખાતમુહૂર્ત કરીને આવ્યો છું। મિત્રો, મોદી સરકાર જ્યારથી બની ત્યારથી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં રેલવેનો વિકાસ દિન દુની રાત ચોગીની થઈ રહ્યો છે। મિત્રો, 2009-4 કેન્દ્રમાં કોંગ્રેસિયાઓનું રાજ હતું, દર વર્ષે ગુજરાતમાં એમને 590 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા, કેટલા રેલવે પાછળ, જોરથી બોલો કેટલા? નરેન્દ્રભાઈએ 2014-22માં 590 થી વધારીને 3,960 4,000 કરોડ રૂપિયા ખર્ચવાનું કામ કર્યું। આજે આ કોંગ્રેસ વાળા જુદી જુદી વાતો કરતા જ હું એમને કહું છું, ઘણી વાર કહું, એટલે કોઈક વાર આંકડા તો જુઓ ભાઈ, તમે કોઈ દાડો આંકડા જુએ નહીં અને મનમાં જે આ ફાવે એ બધું બોલે રાખે, અમારા માટે તો સારું જ છે ભાઈ, એ મન ફાવે એમ બોલે જ, એટલે તમે દર વખતે જનતા પાર્ટીને જીતાડો છો ને। હવે વિધાનસભાની ચૂંટણી આવી, શું કરવાનું? જોરથી બોલો, શું કરવાનું? મિત્રો, જ્યાં સુધી વિકાસનો સવાલ છે, નરેન્દ્રભાઈ મોદીએ, આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અમદાવાદના વિકાસ માટે અનેક બધા કામો કર્યા, હું આજે કહેવા નથી માગતો। મિત્રો, હું તો દેશભરમાં ફર્યો છું, આવો રિવરફ્રન્ટ મેં ક્યાંય જોયો નથી, ક્યાંય નહીં,
લગ્ન કરવું હોય તો એ ત્યાં થાય, મોર્નિંગ વોક કરવું હોય ત્યાં થાય, મોટા કાર્યક્રમો કરવા હોય તો ત્યાં થાય, હોડીમાં ફરવું હોય તો એ ત્યાં જવાય, પિકનિક કરવી હોય તો ત્યાં કરાય, અને પાણી નીચેથી આવીને આપણા નરની અંદર આવી જાય એવું નર્મદાનું પાણીની વ્યવસ્થા પણ નરેન્દ્રભાઈએ કરી દીધી. ક્યાંય પણ દેશમાં અમદાવાદ સિવાય બીઆરટીએસ સફળ નથી થઈ, કેવળ ને કેવળ આપણા અમદાવાદમાં બીઆરટીએસ સફળ થઈ. અને મેટ્રો પણ હવે પતવા જાય છે. મેટ્રો પતે એટલે અમદાવાદના નાગરિકોને આવા જવા માટે, એક છેડેથી બીજે છેડે જવા માટે સ્કૂટર લઈ પેટ્રોલ બારવાની જરૂર નહીં પડે. મેટ્રોમાં બેસી દિલ્હી ને મુંબઈની જેમ, કલકત્તાની જેમ દરેક નાગરિક પોતાના કામના સ્થાને જઈ શકશે. મિત્રો, અનેકવિધ સુવિધાઓ નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે, અને હવે જ્યારે વડાપ્રધાન છે ત્યારે, અને ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આપણા મતક્ષેત્ર માટે જ્યારે જ્યારે પત્રો લખ્યા હંમેશા તરત જ જવાબ અને તરત જ એક્શન લેવાનું કામ કર્યું છે. મિત્રો, ગુજરાત સરકાર માટે પણ એકવાર જોરથી તાલીમ.